શોખ છે જી. એક બુક કેવું રાખો ને અને નીચે ન પડીએ. હા મુરબીશ્રી દોલતભાઈ પરમાદરણીય શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી પરમાદરણીય શ્રી નારાયણભાઈ અહીંયા કેટલાક સર્જકો બેઠા છે ભાઈ રમેશભાઈ અને કિરીટભાઈ દુધાર અમારા આખા રાજ્યની જે શિક્ષણની વ્યવસ્થા સંભાળે છે ભાઈ જગદીશભાઈ સ્કૂલ ઓફ કમિશન ઓફ સ્કૂલ્સ છે અમારે રવિન્દ્ર જેણે આકાશવાણી ઉપરથી કવિ કાવ્યની એક સિરિયલ ચલાવી હતી ઘણા બધા હપ્તાઓમાં આપ સૌ મિત્રો બધા પરિચિત ચહેરા છે અશોકસિંહે ખરું કહ્યું કે આજે પ્રવચન કોઈનું ગોઠવાઈ ગયું હતું અને તારીખ પણ નક્કી થઈ ગઈ પણ આ બધું યોગાનું યોગ હોય છે એટલે અનિવાર્ય કારણોસર એ વક્તાએ ના મોડી પાડી ના પણ સૌજન્ય નથી પાડી કે આ મુશ્કેલી છતાં તમે કહો તો હું આવું પણ સામાન્ય મુશ્કેલી ન સમજે એ અશોકસિંહ ના હોય એટલે એમણે કહ્યું કે આ એ તો બરાબર નહીં એટલે આપણે સ્પેર વ્હીલ તો હોય જ છે એટલે એમણે કહ્યું એટલે અને કવિ કાગની વાત ને ઘરના ડાયરે કરવાની એટલે એમાં મને કંઈ અગવડ જેવું લાગ્યું નહીં પાછા સરસ મજાનું શીર્ષક અશોકસિંહ શોધી લાવ્યા ફાગમાં કાગ આ એવું છે કે આપણા જે સર્જનો છે આપણી જે કવિતાઓ છે આપણું જે સાહિત્ય છે એ સાહેબ કોઈ પણ સિઝનમાં સારું લાગે મકરંદભાઈ લખ્યું માઘ કેરી મંજરીનો આજે ઉલ્લાસ મારે કાલ પછી ફાગણનો ફાલ આ મહિનામાં મજા ને આવતા મહિનામાં મજા કવિ કાગ વિશે બીજો પણ એક યોગાનુયોગ છે બે એક દિવસ પહેલા સાહેબ એનું કાર્ડ આવ્યું છે દર વર્ષે મોરારીબાપુ કદાચ 16મું કે 17મું વર્ષ હશે આ 2 માર્ચે કાગના ફળીએ કાગની વાતો એ 16મું કે 17મું કાર્યક્રમ સળંગ એટલે 16-17 વર્ષથી આ ઉપક્રમ ચાલે છે એ મજાદરમાં એમને રાખ્યો છે દર વર્ષે પહેલા 4ને કાગના નામથી એવોર્ડ મોરારીબાપુ આપતા હતા હવે 5 લોકોને આપે છે 4 ગુજરાતના સાહિત્યકારોને અને 1 રાજસ્થાનના સાહિત્યકારને એટલે 5 લોકોના નામ પણ જાહેર થયા છે અને એમને એવોર્ડ અર્પણની વિધિ થશે કાગ ઉપર 2 વક્તાઓ વાત કરશે અને પછી બાપુ પણ ઘણી લાંબી વાત દર વર્ષે કવિ કાગ ઉપર કરે છે અને બાપુ ઘણી વખત કહે છે કે કવિ કાગની વર્ષનો આ કાર્યક્રમ એ સૌ કાગ પ્રેમીઓ માટે બહુ મજાનું હોય છે એની રાહ જોવાતી હોય છે એમ બાપુ કહે છે કે હું પણ એની રાહ જોતો હોઉં છું કે આ દિવસે મારે મજાદરને એ પૂરો દિવસ ત્યાં કાઢે છે સર્જક જીવે છે એના સર્જનથી મંટોએ લખ્યું હતું કે શહાદત હસન અલી મરી જશે પણ મંટો જીવશે કારણ કે સર્જકની વાત એ ચિરંજીવી વાત હોય છે
સૌરાષ્ટ્રના કોઈ ગામડામાં આજે પણ અજવાળી બીજે રાત્રે ઊંઘ ઉડી જાય ને એક તારા ઉપરથી તમને ભજન સંભળાય તો પગ મને ધોવા દો રઘુરાય, એ ઘણી જગ્યાએ સાંભળવા મળે. તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે, ઘણી જગ્યાએ સાંભળવા મળે. સર્જક જીવે છે ભગવદાપુ. ને આ ઉપરાંત પણ જેમ કે 1998માં સ્થાનિક પ્રયાસો, એમાં ત્રિવેદી સાહેબ સહિતના લોકોના પ્રયાસો અને મોરારી બાપુના સંયુક્ત પ્રયાસોથી 1998માં મહુવામાં એમનું બાવલું મૂકવામાં આવ્યું, એક ચોકને એમના નામાભિધિકરણ આપવામાં આવ્યું. અને હમણાં 2015માં ભાવનગરમાં સર તખ્તસિંહજી હોસ્પિટલ પાસેના એક ચોકને કવિ કાગનું નામ આપવામાં આવ્યું અને ત્યાં પણ એમનું બાવલું મૂકવામાં આવ્યું. એટલે સળંગ એમની સ્મૃતિ થયા કરે. મેં તમને કહ્યું એમ એમની રચનાઓથી, આ પ્રકારના નાના મોટા કાર્યક્રમોથી અને દર વર્ષે યોજાતા મોરારી બાપુના કાર્યક્રમથી. મને એમ લાગે છે રમેશભાઈ, આપણે ત્યાં થાય છે ઓછું, પણ થવું જોઈએ. સાવ નથી થતું એવું નહીં, કેટલાક કિસ્સાઓમાં થાય પણ છે. પણ દરેક સર્જકને અમુક દિવસે યાદ કરવાની જે પ્રવૃત્તિ છે એ જ સ્વસ્થ સમાજની નિશાની છે. જો સમાજ સ્વસ્થ હોય તો આ કામ થવું જોઈએ. યુરોપના ઘણા બધા કવિઓના કિસ્સામાં કામ થાય છે. ભગત બાપુની અનેક રચનાઓ લોક સુધી પહોંચી. ઓગણીસો 1973 થી 1977ના લગભગ 7.5 દાયકાના જીવનમાં એમણે ઘણું બધું લખ્યું, ઘણું બધું ગાયું. આમ તો એમના પિતા ભાયાકાગ એ બહુ મોટા જમીનદાર, ખૂબ સુખી અને સમૃદ્ધ. ઘણા બધા એ વખતે સુખી સમૃદ્ધિની આ બે નિશાની હતી, મોટી જમીનો હોય અને માલઢોર હોય. પણ આ બંને ઉપરાંત જરા ખેપાની પણ હતા, એટલે આજુબાજુના વિસ્તારમાં ભાયાકાગની ફે ફાટતી. પણ ભાયાકાગ અંતરથી દુલાથી બહુ નારાજ છે. નારાજ બે કારણસર, એમના પુત્ર દુલાથી બે કારણસર નારાજ. કે એક તો આ અડવાણી પગે સવારે ગાયોને ચારવા જાય. ગાયો તો ઘણી હતી, એ તો એમને ત્યાં બીજો માણસ હોય પણ ચારવા, આને શું કામ જોવું જોઈએ. અને અડવાણી પગે અને બપોરે જાતે સીચી કૂવામાંથી અને ગાયોને પાય, એટલે એ વાતથી નારાજ. અને પાછો બપોરે ગાયો જ્યારે બેસે ત્યારે એ રામાયણ વાંચે, એટલે ફરી પાછા નારાજ છે. એમને થયું કે આ સંપત્તિ અને આ મિલકત આનું કોણ કરશે. એટલે હિપો મોબ કરીને જે એમના એક મિત્ર હતા એમને એમને કહ્યું ખરું કે આમને કંઈક જરા વ્યવસ્થા કરાવો ને, આમની છાંટો પાણી થાય તો એ કરાવો, તમારા ઘરે મહેમાન તરીકે લઈ જાઓ. હિપા મોબ થોડા દિવસ પછી પાછા આપી ગયા મુદા માલ સહિત. કે આ ચામડો હવે આળો નથી રહ્યો, આ તો રંગાઈ ગયેલો માણસ, એટલે હવે તમે કોઈ પ્રયાસ ન કરશો. હવે આ છોકરાએ એનો રસ્તો નક્કી કરી લીધો છે, એને રાજી ખુશીથી એ રસ્તે ચાલવા દો. અને કવિ કાગ નાનપણથી કોઈ એવા તત્વની શોધમાં, કોઈ પરમ તત્વની શોધમાં, એક સાહિત્યની શોધમાં એમનું મન બરાબર પરોવાયું. એને એનો દોર લાગ્યો કૃષ્ણ તરફનો, રામ તરફનો અને રામાયણ તરફનો. એમને દોર લાગ્યો, એમાં એમનું મન પરોવાયું.
વ્યોમથી મેઘ, મેઘને કોણ વરસાવે? નાની ઉંમરના કવિ કાકને પ્રશ્ન થાય છે, વ્યોમથી મેઘને કોણ વરસાવું, તું કોણ આ બીજ અંકુર ફોડે, ઉદર સાગર તને કોણ ગાજી રહ્યું, અને કોણ જગ સર્વનો ગર્વ તોડે? આ બધા કર્મ તે કોણ કરતું હશે? જાણવા એને જીવ જાગ્યો, જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી, ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. એ તાર લાગ્યો એ લાગ્યો. એમનું સાહિત્ય વાંચતા એક એવી છાપ પડે છે કે ત્રણ વ્યક્તિઓ સાથેના એમના સંસર્ગની દોલતભાઈ એમના એમની રચનાઓ ઉપર અસર થઈ હશે, થઈ છે એવું દેખાય પણ છે. એમાં એક રવિશંકર મહારાજ, એક સર પ્રભાશંકર પટણી અને એક ઝવેરચંદ મેઘાણી. આ ત્રણ લોકો સાથેનો એનો સંસર્ગ ખૂબ રહ્યો અને એમની વાતો, એમની સાથેના વિચારોનું આદાન પ્રદાન અને એમાં જ થયેલી રચનાઓની એમને નોંધ પણ લખી છે. ભજન લખ્યું હોય તો ઉપર નોંધ લખી છે. મેઘાણીભાઈ બગસરા તાલુકાના અકાળા ગામમાં એક કાઠી દરબારને ત્યાં મહેમાન થયેલા. હાથીભાઈ વાંક કાઠી ડાયરો બેઠો હતો અને વાતો થતી હતી. એમાં આસોદરના એક મહેમાને એમને પૂછ્યું કે મેઘાણીભાઈ તમે કવિ કાગને મળ્યા છો? મેઘાણીભાઈ કે ના. તે કે એને જરૂર મળજો. મેઘાણીભાઈ પૂછ્યું કેમ? તો કે ફાટેલ પિયાલાનો કવિ છે. મેઘાણીભાઈના મનમાં શબ્દો કોતરાઈ ગયા. ફાટેલ પિયાલાનો કવિ ક્યારે મળાય? એમાં ભાવનગરમાં એક દિવસ બજારમાં જતા હતા, કોઈ કહ્યું મેઘાણીભાઈ આ રહ્યો ને એ જ દુલો કાગ. પછી મેઘાણીભાઈ એનું પેન પિક્ચર લખ્યું છે. પાનકોરાનું ધોતિયું, પાનકોરાનો ડગલો, એ વિસ્તારના રામાનંદી સાધુઓ બાંધે એવો પાનકોરાનો ફેંટો. અને એ તો મોરાર બાપુએ મને કહ્યું, અમારા દાદા ને બાંધતા હતા એવો જ આગળ બાપુ ફેંટો બાંધતા હતા. વિસ્તાર એ લાંબી કાળી દાઢી અને લાંબા કાળા કેશ, ફેંટો ઉતારી, માથું હલાવી, કેશ છૂટા કરી અને જ્યાં બોલે ત્યાં સંધ્યા ટાણે ઠાકર મંદિરમાં જાણે ઘંટારો થતો હોય એવું લાગે. મેઘાણીભાઈએ થોડા શબ્દોમાં એની ઝલક આપી દીધી. આ રાજદરબારી કવિ નથી એ તો નક્કી. મેઘાણીભાઈને લાગ્યું કે આ રાજદરબારી કવિ નથી. બન્યું પણ એવું જ. સામાન્ય રીતે ચારણ કવિઓ પ્રકૃતિના, પરમેશ્વરના અને ક્ષાત્રત્વના ઉપાસક રહ્યા છે અને એમણે જે લખ્યું છે એ પણ ઘણું કરીને ડિંગળ અને પિંગળ શૈલીમાં લખ્યું છે. પ્રાચીન કવિઓનો મોટાભાગનું લખાણ એમાં થયું છે. એમાં લખવામાં એક પ્રકારનો ગૌરવનો ભાવ પણ હતો. એટલે એનેથી આ થોડા જુદા પડ્યા છે. જો કે પેલું જે લખાતું હતું એ પણ ઉત્તમ લખાતું હતું. મને કેકા શાસ્ત્રી સાહેબ કહેતા હતા કે એનો જે નાદ વૈભવ હતો એ એમના એમને બહુ ગમતું આ ચાણી સાહિત્ય જૂનું. એટલે ઘણી વખત જ્યારે કોઈ કાર્યક્રમમાં મળે ત્યારે કે એને જેવો નાદ વૈભવ ક્યાંય ના આવે. બહુ બહુ પ્રસન્ન થતા એ સાહિત્ય. એની જે સ્તુતિઓ હતી એની પણ એક મજા હતી. દેવી વન રે ડુંગર રે રણ વનને, દેવી થુંબડે લીંબડે થન થન્ને, દેવી ઝંગરે ચાચરે જબ જબ્બે, દેવી અંબરે અંતરીખે અલંબે. આ ઈશ્વરદાસજીનું દેવીયાણનું એક ચાર લીટી. અંતરિક્ષમાં માં ઊભી છે અવલંબન આપવા માટે. સાયાજી જુલાનું નાગ દમણ એક બીજી પ્રશિષ્ટ રચના છે. એમાં કૃષ્ણ અને કાળીનાગ વચ્ચેના યુદ્ધનું વર્ણન છે, પણ ઘણું સુંદર છે. રઘુનાથ કાળી સમી બાત જોડે, અને ધણી ભોમ ચાલી ચડી વાત ઘોડે,
ઉભા ગાય ગોવાળ ઝુરંત આરે હાકાર હકાર સંસાર સારે. સંસારમાં હાકાર થયું કે એક નાનો બાળક અને અંદર આવો મોટો ભયંકર સાપ. હાકાર હકાર સંસાર સારે. મચે કૂઠ મારા પછી યુદ્ધ થયું. મચે કૂઠ મારા ઝરે શ્રોણ સારા ફણારા ધણારા કરે ફૂતકારા. ઉડાડે ગળમ ભેગ બારા અંગારા અધારા જગારા ઉભે કીધ આરા. આ રચના અને આ એનો શબ્દાર્થ નંબર. આજ વાત નરસિંહે પણ કહી. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો. ઉઠો ને બળવંત બારણે કોઈ બાળક આવ્યો. બેઉ બળ્યા બાથે વળગ્યા કૃષ્ણે કાળી નાગ નાથ્યો. સહસ્ત્ર સેણો ફેણો ફૂફ વે જેમ ગગન ગાજે હાથીઓ. એ જ વાત જીવી ગઈ નરસિંહે મૂકી. ભગવાન કહી કે આ બેની વચ્ચે ઊભા હોય એવું લાગે છે કે જેમાં છંદોનું બંધારણ એમણે જાળવ્યું છે. ચારણી સાહિત્યને જે જૂની બાબતને જાળવી છે અને છતાં સરળતા લાવવાનો પ્રયાસ કર્યો છે. પ્રભા ભાનુ મેં માત તોરી પ્રકાશે માં. આ સૂર્યનું તેજ એ તો તારું તેજ છે. પ્રભા ભાનુ મેં માત તોરી પ્રકાશે લખી ઉગ્રતા ઓઘ અંધાર નાશે. તું હિ ચંદ્રિકા રૂપ વ્યોમે વસંતી અને ધરી ઓઢણી શ્વેત આવે વસંતી. તું હિ વાદળ પાડ માથે પછાડે સરિતા બની ઘુગવે ઘોર ત્રાડે. અષાઢે સુની લાંબર અંગ ઓઢી અને તું હિ જાણીએ પાણી અસેજ ઓઢી. અષાઢ મહિનામાં જાણે કાળું મલીર ઓઢીને સુધી હોય એવું લાગે છે. તુહી આગલે જોત ઝીણી જબુકે. આ આખી જે કલ્પના એમણે કરી નિશા શામળી કામળી ઓઢ કાળી. તુહી કા નમુ કાળ રાત્રિ નમામી કરાળી. પણ આ તમે જુઓ તો પ્રમાણમાં એનો અર્થ જો કોઈ બરાબર બોલે તો સમજાય છે. એ વાત જુદી છે કે આજકાલ કાર્યક્રમમાં જે રીતે બોલાય છે એ રીતે કાં તો સંગીતને કારણે અથવા તો મૂળ શબ્દોને બદલે કોઈ બીજા શબ્દોને કારણે ખાસ કશું પહોંચતું નથી. પણ લોકોને મજા આવે છે એટલે ચાલે. મજા આવે તો ચાલે. તુહી તાર લે જોત ઝીણી જબુકે અને ફિરે આવકા પંત ફેરા ન ચૂકે. નિશા સાંભળી કામળી ઓઢ કાળી. તુહી કાળ રાત્રિ નમામી કરાળી. એમાંથી બાપુ જે છે એમણે સુંદર આ પણ છંદો લખ્યા પણ એ ઝીલાયા એ ગવાયા એ જીવ્યા એ ભજન સાહિત્યને કારણે. અને આપણું સંત સાહિત્ય છે ને જેનો એક ભાગ છે આ ભજન સાહિત્ય એ અદ્ભુત સાહિત્ય છે. મેઘાણીભાઈએ લખ્યું છે કે 14મી સદીનો વ્યાપક અને વિસ્તૃત ચમત્કાર છે. આ એક વ્યાપક ચમત્કાર છે અને વિસ્તૃત ચમત્કાર છે. કારણ કે આ બધા જે સંત સાહિત્યના લોકો થયા એમના જીવન જ એવા હતા કે એમની વાણીની અસર થઈ. વાણીની અસર એમની જ થાય કે જેમના જીવનમાં કંઈક સત્વ હોય. મનુભાઈ ત્રિવેદીએ લખ્યું જેડી કરણ કરણીરી હોય કમાઈ એડો શબ્દ નિસરે ધાઈ. કરણી કરી હોય તો જ શબ્દ નીકળે, નહીતર શબ્દ નીકળે ખોખલો નીકળે. એક નારાયણ સુર્વે કરીને મહારાષ્ટ્રના જાણીતા લેખકે લખ્યું છે કે આ તુકારામના શબ્દો ઉપર હજી મરાઠી જેમની માતૃભાષા છે એ બધાના માથા હલી જાય છે, ડોલી જાય છે તુકારામને સાંભળે ત્યારે. અને આપણે આ લાખ લાખ શબ્દોની ચોપડીઓ છપાવી કોઈ માથું હલાવતું કેમ નહીં? પણ એ તુકારામ હતા અને તુકારામનું જે સત્વ હતું એમાં ઉતર્યું. એક બહુ સરસ દાખલો પણ યાદ આવ્યો. ભાઈકાકાએ લખ્યો છે
આણંદભાઈ પટેલ મળવા ગયા વલ્લભભાઈને. સરદાર સાહેબને કહ્યું કે મારે સિંધમાં જવું છે એટલે ભાઈલાલ મળશે, એટલે ભાઈલાલભાઈ પટેલ. તે કંઈ કહેવરાવું તમારે? તે સરદાર કીધું હા, કહેજો કે ભાઈલાલ અમદાવાદ આવી જાય, મારે એનું કામ છે. સાહેબ ભાઈલાલ અમદાવાદ આવી જા, મારે તારું કામ છે, આ સંદેશો. અને ભાઈલાલનો જવાબ કે 28 ફેબ્રુઆરીની અસરથી રાજીનામું મૂકી દઉં છું અને 1 માર્ચે સાહેબને કહેજો હું આવી જઈશ. શબ્દ સરદારનો શબ્દ. ઉપરના વાળાએ બોલાવીને કીધું કે તું પહેલો એવો માણસ છો, આઉટસ્ટેન્ડિંગ એન્જિનિયર છો, કે તને ચીફ એન્જિનિયર કોઈ હિન્દી ચીફ એન્જિનિયર નથી થયો, તો તું ચીફ એન્જિનિયર થઈશ. એણે કહ્યું કે એ તો બધી વાત કહી હવે, આ સરદારને મારું કંઈ કામ લાગે છે. સરદારે કહ્યું જડી કરણી હોય કમાય, અનુભવ સરસ ને ગુસર હોય હેડો સુગંધ નિસરે થાય. અને એ ઉજ્જવળ નામો હતા. અહો મારું વ્યોમ એ પણ મનુભાઈએ લખ્યું, અહો મારું વ્યોમ. આ બધા આકાશમાં જોઈએ તો આ બધા નામો આવે છે, ગોરખનાથ, રામાનંદ ને રામાનુજ ને જ્ઞાનેશ્વર, મીરા ને નરસિંહ ને કાયમુદ્દીન ચિસ્તી ને સતાર સાઈ, કવિ દુલાભાયા કાગ, આ બધા નામો. અને બધાનું પોતાનું એક આગવી છટા. ભલાણ સાહેબ કહેતા હતા કે 7-8 સદી સુધી આ સાહિત્ય સમાજને ધારણ કરેલું, સમાજને સંસ્કારને ધારણ કરવામાં આ આ સાહિત્યનો આટલો મોટો ફાળો છે. કારણ કે આ સાહિત્યમાં મૂળભૂત રીતે મૂલ્યોની વાત કરી, એ મૂલ્યો કે જે શાસ્ત્રોમાં હતા, પણ શાસ્ત્રોમાં હતા એ મૂલ્યો લોક સુધી પહોંચવા મુશ્કેલ હતા. એટલે આ સંત સાહિત્યના સર્જકોએ શ્લોક અને લોક વચ્ચેનું એક અનુસંધાન કરી આપ્યું. અને મેઘાણીભાઈએ લખ્યું કે આ જો ન થયું હોત, એમણે શબ્દ વાપરી તો કરુણાંતિકા થઈ હોત. આ સાહિત્ય લોકો સુધી પહોંચત કેવી રીતે? સ્વામી આનંદે તો વધારે સરસ કહ્યું છે, સુંદર, કે આ બધા તો રિટેલર્સ છે આપણા શાસ્ત્રોના, ગામડે ગામડે આટલી માંડીને બેઠા છે. અમેરે વ્યવહારિયા રામ નામ, વેપારી આવે છે અહીંયા બધા ગામ ગામના, લાખ કરોડે લેખા નહીં. આમનો વૈભવ તો જુઓ, લાખ કરોડે લેખા નહીં, નરસિંહે લખ્યું છે. પાર વગરની પૂંજી, આ પેલી ડિસ્ક્લોઝરમાં જાહેર કરવી પડે એવી નહીં, જાહેર કર્યા પછી મળે છે કે નહીં તો જુદી વાત છે. લાખ કરોડે લેખા નહીં અને પાર વગરની પૂંજી, વોરવી હોય તો વોરવી લેજો નરસિંહ, કે તમારે જરૂર હોય તો જો ભાઈ, આ કસ્તુરી છે સોંગી, સંતો અમેરે વ્યવહારિયા રામ નામના, અહીં વેપારી આવે છે બધા ગામ ગામના, અમારે તો ક્યાં તકલીફો જ છે, ગામ ગામના લોકો વ્યવહારવા માટે આવે છે. તો એ જે સાહિત્યની ધારા, પાન બિગાડે પ્રાચીન દુઓ છે, પત્ર ડસે અને બેટા હેકણ ડા, તુમ જલો અમ ઉડ ચલે સો જીવન કા ફલ નાય. વિશાળ જંગલમાં આગ લાગતા વડલો પંખીને કહે છે, વૃક્ષને વૃક્ષત્વ જે પ્રાપ્ત થાય છે એમાં પંખી એક મુખ્ય કારણ હશે. વૃક્ષનું વૃક્ષત્વની જે ગરિમા છે એ વૈભવ આ આ પક્ષીઓનો એમાં ભાવ છે. અને આપણે માટે વૃક્ષ એક સામાન્ય સમાચાર છે. રાજેશ રેડ્ડીએ એક સારો શેર લખ્યો છે કે હું તો આંધીને એક સજેર ગયા, આંધી આવી ને એક ઝાડ પડ્યું, યું તો આંધી મેં એક સજર ગયા, લેકિન યે તો સોચો કિતને પરિંદો કા ઘર ગયા. આ તો કેટલાય સંગ્રીન બેઠા હશે. એટલે વડલો ડાયો છે
પક્ષીઓ વાલા છે એટલે એમને સલાહ આપે છે. વડલો કહે મારી વનરાયું સરદી ભગત બાબુની કલ્પના મૂકી દીયો જૂના માળા હવે ઉડી જાઓ પંખી પાંખું વાળા. એ પંખીઓ તમારે પાંખો છે, અમારો તો નિર્માણ થઈ ચૂક્યું છે, અમારી સામે કાળ આવે છે પણ તમને તો પાંખો છે એટલે ઉડી જાઓ. વડલો કહે મારી વનરાયું સળગી હવે મૂકી દીયો જૂના માળા ઉડી જાઓ પંખી પાંખું વાળા. અભે અડિયા સેન અગરના, આ તો વાઇલ્ડ ફાયર. અભે અડિયા સેન અગરના ધખિયા આદર્શ ઢાળા, આ બાજુ આવી રહ્યા છે. આ ગળી ચડી ચોટ અમુને અને ઝડપી લેશે જ્વાળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. પણ પંખીઓ એમને વાલા બહુ છે એટલે ભલામણ કરે છે. આ ઘડી ચડી ચોટ અમુને ઝડપી લેશે જ્વાળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. પ્રેમી પંખીડા પાછા નહીં મળીએ આપણે આ વનમાં વિગતાળા. હવે ફરી મળવાનું નહીં બને પણ એક વિનંતી છે કે કોક દી આવીને ટવકી જાજો, મારી રાખ ઉપર રૂપાળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. રાતનો ઢગલો પડ્યો છે તમે ઓળખી લેજો અને ત્યાં ટવકી જાય. પણ પંખીઓ સાહેબ શું જવાબ આપ્યો છે? આશરે તારે ઈંડા ઉછેર્યા હે વૃક્ષ, અમારી તો વંશ વૃદ્ધિ જ તારે કારણે થઈ છે. આશરે તારે ઈંડા ઉછેર્યા અને ફળ ખાધા રસવાળા, હવે મરવા વખતે સાથ છોડે એના મોઢા હોય મશવાળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. તો ખલાસ થઈ ગઈ વાત. ભેળા મરશું પક્ષીઓ કે છે, ભેળા મરશું ભેળા જન્મશું અને પાછે તારે માથે કરશું અમે માળા, પાછું તું વૃક્ષ થઈશું પાછે અમે પંખીઓ થઈશું. ભેળા મરશું ભેળા જન્મશું અને તારી માથે કરશું અમે માળા, કાગ કે આપણે ભેળા ભરશું અને ભેળા ભરશું ઉચાળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. એક મૂલ્યોની વાત, આપત્તિના સમયે સાથે રહેવાની વાત. અને આ સાહિત્ય આ ભજન એની સરળતાને કારણે અને એના વિચાર તત્વને કારણે લોકો સુધી પહોંચ્યું અને જળવાયું. ભગવાન કૃષ્ણને મહારાજે કૃષ્ણને કહીએ કહ્યું કે એક માણસ બાર ઉભો છે, પણ કેવો માણસ લોકોની કલ્પના. શરીર સુકાણા એના, સાવ શરીર સુકાઈ ગયું છે અને રુધિર લૂંટાણા, આંખડીઓના તેજ તો હરાણા, સુકાણા એના ચામડા. આવો માણસ એક બાર ઉભો છે તમને મળવાનું કહે છે, તમારો મિત્ર જેવું કહે. નામ એનું સાંભળી દોડ્યા ગિરધારી. આમ તો આપણે સાહેબ એવું ના કહીએ મિટિંગમાં હોઈએ તો કે એમને કાલે બોલાવજો, એમ પણ કહી શકીએ ને કે એમને માનપૂર્વક લઈ આવો, એમ પણ કહી શકે અને એમ જ કરીએ છીએ સામાન્ય રીતે. પણ અહીંયા એમ ના થયું. નામ એનું સાંભળી દોડ્યા ગિરધારી, આવો ન કહી શક્યા. ત્રિકમે લીધા છે એને તેડી અને આંસુડા ખળક્યા આંખમાં, એના આંખમાં આંસુ સુકાતા. ત્રિકમે લીધા એને તેડી આંસુડા ખળક્યા આંખમાં. ભગવત મૈત્રી મકરંદભાઈ લખ્યું છે કવિદાદનું એક આની સાથે યાદ આવ્યું, એમાં કાઠિયાવાડી જે બોલચાલની છટા પણ આવી જાય છે. સુદામાને જોઈને કૃષ્ણ કહે છે આવ્યો મારો બાપલીયો, આવ્યો બાળાપણનો ગોઠી, આવ્યો ઓછા બોલો આદમી, આવ્યો સાવ ભોળો સુખ
સુકર્મી આવ્યો, આવ્યો પગ અડવાણે આવ્યો. ભગવાન એના વખાણ કેટલા કરે, આવ્યો પગ અડવાણે આવ્યો, બંદો મારા દ્વારે આવ્યો, મારે ત્યાં આવ્યો. એ એમને એમ થાય છે કે મને આને ધન્ય કરો. પછી કે છે નથી સાવ એ ખાલી આવ્યો, કેટલું કેટલું લાવ્યો છે આ મારા માટે. નથી સાવ એ ખાલી આવ્યો, વાહલ ગોકુળ વાણી લાવ્યો. ઘણા વર્ષો પહેલા લોકો અકારણ વાહલ કરતા હતા, હવે અહીંયા નથી કરતા, પણ ઘણા વર્ષો પહેલા મને લોકો અકારણ વાહલ કરતા હતા. એ લઈને આવ્યો, ગુરુ સાંદીપનું આંગણ લાવ્યો. સાંદીપની ઋષિનું આંગણું લઈને હાલો આવે છે. પ્યારું ગુજ બાળા પણ લાવ્યો, છાયા શીળો શીળો લાવ્યો, યશોદા માનો ખોળો લાવ્યો, ગોકુળિયાનો કલરવ લાવ્યો. કેટલું લાવ્યો આ કૃષ્ણ જે ગણાવે છે, ગોકુળિયાનો કલરવ લાવ્યો, જાણે મારો પરભવ લાવ્યો, આખો યુગ લઈને આવ્યો. એટલે ગોરાણી પૂછે છે કે પછી તમે કહ્યું તો કરો ને આપણી તકલીફ. એ કે એમને પૂછ્યું મને, છોકરા શું કહે છે, તમે શું કહ્યું? તો કે મેં કહ્યું છોકરા ખુશી ખુશી ફરે છે ને એ લીલા લહેર કરે છે. પણ તમારે આવું ક્યાં કહેવાનું હતું? એટલે સુદામાજી સરસ એ વાત કહે છે, કવિએ સરસ શબ્દો પણ લખ્યા છે કે કીડીને એ કણકણ આપે, હાથીને એ મણમણ આપે, ખારું મોળું પણ ખવડાવે, ભૂખ્યા કદી એ ન સુવરાવે. ખારું મોળું પણ ખવડાવે, ભૂખ્યા કદી એ ન સુવરાવે, પેટ સારું કદી ન રોવું, પેટ સારું કદી ન રોવું, કારણ હરીને ખબર છે આપણું હોવું. એને તો ખબર જ છે કે આપણે છીએ. પ્રેમાનંદ આખ્યાનમાં પણ કૃષ્ણને આ જ સ્થિતિમાં બતાવ્યા છે. હે કરતો ઉઠ્યો સાંભળ્યો, કહ્યું ને સુદામા મળવા આવ્યા છે, એ સમજી તો ગયા. પણ પ્રેમાનંદ કહે છે કે સમજ્યા છતાં જાણે સમજ્યા જ ન હોય એમ હે કરતા ઉઠ્યા સાંભળ્યા. આખી કવિતામાં સાહેબ કવિએ કોઈને ધન્યવાદ આપ્યા હોય તો આ અકિંચન બ્રાહ્મણને જ આપ્યા છે, છેલ્લી લીટીઓમાં કૃષ્ણને નહીં ધન્યવાદ એમણે આપ્યા છે. આને કાગ કે ઘણાની રીત્યા અને વિદા લીધી વિપરે, પણ એને મોરારી પાસેથી કઈ નવું માગ્યું, ધન ધન એની ધારણા. એની ધારણા કેવી હશે? ને તો કેટલી બધી પારાવાર તકલીફોમાંથી આવેલો માણસ, પણ હવે પરિસ્થિતિ એવી થઈ છે. ઘણા લોકો કહે કે આ તો બધી અતાર્કિક વાતો, આનો આધાર પુરાવો લાવો. હવે ક્યાંથી રમેશભાઈ લાવો? ત્યારે વિડીયો રેકોર્ડિંગ થતા નહોતા, અત્યારે થાય છે, જોવા જેવા હોતા. એટલે આપણે બહુ મૂંઝાઈ જઈએ કે હવે આને આને આપણે શું જવાબ. અને તાર્કિક માણસો પ્રશ્નો તો ઊભા કરે જ ને. આ મોબાઈલ ખિસ્સામાં મૂકી દે ને મનોજ થોડી વાર. એટલે કરવું શું? પણ આમાં વાત એ છે કે વિચારનું મહત્વ છે. કોઈને સન્માન કરવાનો એ ગમે તે સ્થિતિમાં હોય ને, આપણે ગમે તે સ્થિતિમાં હોય તો પણ સન્માન કરવાનો એક વિચાર તત્વ છે. અહીંયા સુદામા નહોતા, કૃષ્ણ નહોતા, પણ આ વિચાર તો છે ને ભાઈ, એ આ સાહિત્ય તમારી પાસે મૂકે છે. તમે કહો સુદામા નહોતા, લાવો પુરાવો, નથી પુરાવો મારે. આઝાદી મળી એના 4 વર્ષ પહેલા નટવરસિંહજી સભા ભરીને બેઠા હતા પોરબંદરમાં. માણસોએ કહ્યું કે કવિ નાનાલાલ આવે છે. નાનાલાલ એમના ગુરુ, એમને ભણાવેલા રાજકુમાર કોલેજ. આ બ્રિટિશ શાસન નીચે જેટલા જનકભાઈ આપણા રાજ્યો રહ્યા એમાં બ્રિટિશ પ્રોટોકોલ પણ આવી જતો, એટલે એમણે પ્રોટોકોલની વ્યવસ્થા પ્રમાણે કહ્યું કે બીજા ત્રીજા કક્ષાના અધિકારીઓ
જશે રેલવે સ્ટેશને એમને લેવા માટે, વ્યવસ્થા કરશું રાજના મહેમાન. કે અમે એવું સાંભળ્યું છે કે તમે તમે કંઈક એને ઓળખો જેવું અધિકારીએ કહ્યું હતું. મહારાજે કે હું ઓળખતો નથી, મારા ગુરુ છે અને હું જઈશ ત્યાં રેલવે સ્ટેશન. કે તમારે ન જવાય, પ્રોટોકોલ પ્રમાણે તો આ બીજી ત્રીજી કક્ષાના અધિકારીઓ છે એ જાય. એટલા નાના એટલા પણ પ્લેટફોર્મ ઉપર જ્યારે ટ્રેન આવી ત્યારે મહારાણી રૂપાળીબા અને મહારાજા સાહેબ એ હાથ જોડીને ઊભા હતા. આ વિચાર અને આમાં તો કોઈ ના પાડી શકે એમ નથી ને, આ તો જોયેલું છે, લખેલું છે. અહીંયા અમારે વિધાનસભાના એક નિવૃત્ત સચિવ કહેતા હતા, હવે એક્સપાયર પણ થઈ ગયા, ઘનશ્યામભાઈ ઓઝાને કહ્યું કે મણીબેન અને કેટલાક બહેનો કોઈ બાબતમાં રજૂઆત કરવા માટે આવેદન પત્ર લઈને ગાંધીનગર આવવા માટે નીકળ્યા છે. સિક્યુરિટીના એવા બધા આજના તો પ્રશ્નો હતા જ નહીં, પણ ઘનશ્યામભાઈ એવું કહ્યું કે નજીક આવે ત્યારે મને કહેજો. બધાને કહ્યું સાહેબને એ જાણવાનું છે, નજીક તો અર્થને એના રૂમમાં જ આવવાના હશે ને. છતાં કહ્યું કે હવે બે ચાર મિનિટના અંતરે છે ને આવી જશે. ઘનશ્યામભાઈ વિધાનસભા ચાલુ હતી એટલે વિધાનસભાના બિલ્ડિંગમાં હતા, તો વિધાનસભાના મુખ્ય દરવાજે મણિબેનને આવો કહેવા ગયા. કારણ કે મણિબેન હતા, એ સરદારના પુત્રી હતા. તો આ વિચાર, એ વિચારનો નાશ નથી થતો, અને આ વિચારનું સંવર્ધન કરનારા એ આ સાહિત્ય છે. રૂપિયે ભેદુને ભર્મ આવ્યા, કહોત બાપુની એક સરસ રચના છે. રૂપિયે ભેદુને ભર્મ આવ્યા, ઓરાને આગા આડાને અવળા, સૌને નાચ નચાવ્યા. રૂપિયે ભેદુને ભર્મ આવ્યા, ત્રણ તાલીનો તાલ આપીને કવિઓને કુદાવ્યા. આ રૂપિયો તો ભારે કરી ગયા, પાસે બેસાડીને કર્યા પોતાના. પેલા તો પાસે બેસાડ્યા, પોતાના કર્યા, વાલા કર્યા, અને પછી પંડિતને પકડાવ્યા. રૂપિયે ભેદુને ભર્મ આવ્યા, કાનમાં ઝીણી ઝીણી વાત કરીને મહંતને મલકાવ્યા. મહંતને મજા આવી ગઈ કે આ તો ભારે મીઠી વાત કરે છે. કાનમાં ઝીણી ઝીણી વાત કરીને મહંતને મલકાવ્યા, હરિ વિના જેના હોઠ ન હલે એ હરિજનને હસાવ્યા. રૂપિયે ભેદુને ભરમાવ્યા, કાગ કે પહેલા પગે પડીને, પહેલા તો આવે તો બહુ વિવેકથી આવે, કાગ કે પહેલા પગે પડીને પછી ધર્મગુરુને ધધડાવ્યા. પંડે બીજો વેશ ધારીને એને અજાજીને અભડાવ્યા, રૂપિયે ભેદુને ભરમાવ્યા. અનેક પ્રકારની રચનાઓ એમણે જે કરી એમાંથી કેટલીક પ્રતિનિધિરૂપ પાંચ છ રચનાઓ મને થયું આપની સાથે વાત કરું. કોઈ પણ સાહિત્યનું સર્જન શૂન્યમાંથી તો નહીં થતું હોય, એટલે જે સમયની ગતિ હશે એ વખતની સમાજની ગતિ હશે, ગતિવિધિઓ હશે, એની એક અસર સાહિત્ય ઉપર થઈ હશે. સ્વાભાવિક રીતે ગાંધીની અસર આ સમયમાં ખૂબ હતી, અને કવિ કાક કોઈ રાજદરબારી કવિ નહોતા, લોકકવિ હતા, લોક દરબારમાં ગયેલા કવિ હતા. એટલે ગાંધી કાવ્યો પણ એમણે લખ્યા, ખૂબ લખ્યા, સારા લખ્યા. ફેબ્રુઆરી 1938માં હરિપુરામાં કોંગ્રેસ મહાસભા થઈ, એ વખતે આનું મહત્વ પણ ઘણું કોંગ્રેસ મહાસભાનું. એમાં બંને દિવસ આમંત્રણથી એ હાજર રહ્યા અને બંને દિવસે શરૂઆતમાં સવારે એમણે પોતાની રચનાઓ રજૂ કરી. એમની જવાની અનિચ્છા હતી, કારણ કે આ જ મહિનામાં પટણી સાહેબ ગયા, એટલે એમની અનિચ્છા હતી પટણી સાહેબની નાદુરસ્ત તબિયતને કારણે. પણ પટણી સાહેબે ખૂબ આગ્રહ કર્યો કે તમારું કમિટમેન્ટ છે, તમારે ત્યાં જવું જોઈએ, આપણે સાહિત્યની વાત કરવી જોઈએ. સો સો વાતોનો જાણનારો, મોભીડો મારો જાજી વાતોનો જાણનારો, ડગલે ડગલે હાલ્યા કરે છે
એ ઉંચાણમાં નથી ઉભરનાર, ઊંચો ઉંચાણમાં ઉભા રહીને ઉપદેશ આપે એ માયલો આ માણસ નથી. ડગલે ડગલે હાલ્યા કરે છે, ઉંચાણમાં નહીં ઉભરનારો ઢાળ વાળીને સૌ દોડવા માંડે, પણ આ ઢાળમાં નહીં દોડનારો મોભી મારો જાજી વાતોનો જાણનારો ગાંધી મારો સોસો વાતોનો જાણનારો નાના બાળક જેવો હૈયે લેરું લો પણ એરુમાં આથડનારો આ માણસ જે છે એ એરુમાં આથડનારો કુણા માખણ જેવો સાદો ને સોય લો પણ કાળ ને નોતરનારો ગાંધી મારો જાજી વાતોનો જીણનારો સોસો વાતોનો જાણનારો ઝીણી આંખડીએ ઝીણી ઝૂંપડીએ અને ઝીણી નજરે જોનારો. આની દ્રષ્ટિમાંથી કંઈ છૂટતું નથી. ઝીણી આંખડીએ ઝીણી ઝૂંપડીએ અને ઝીણી નજરે જોનારો પોતાના ચણેલામાં કોલ બાળે, પોતાનો જ વિચાર હોય ને એમાં જો એને ક્ષતિ દેખાય તો એને પાયામાંથી પાડનારો ગાંધી મારો જાજી વાતોનો જાણનારો. નહીતર આપણે જે વાત કરી એના વિશે આપણને મમત થઈ જાય છે કે આ તો મેં સ્થાપેલો છે, આ તો પાયામાંથી પાડનારો. યુરોપ અમેરિકાના ખૂબ જાણીતા પત્રકાર લુઈ ફિશરે લખ્યું છે, બધા નામો એને આપ્યા છે ચર્ચિલ સહિતના, કે આ બધા નેતાઓને હું મળ્યો છું ને એક ગાંધીને મળ્યો છું, એમાં લુઈ ફિશર કે મને બે વાત મહત્વની લાગી, કે એને પોતાની ક્ષતિઓ કબૂલ કરે છે પણ એ કે એવું તો બીજાએ કરે છે કેટલા, પણ હવે જે એને ગાંધી વિશે વાત કરી એ કે એવું કોઈ કરતું નથી. લુઈ ફિશર કહે છે એ કે પોતાની ક્ષતિ છાપરે ચડીને પોકારે છે કે જો લોકો આ મારી ભૂલ છે, એવો માણસ તો કોઈ નથી દુનિયામાં. મેં બધા માણસોને જોયા છે, બધાના ઇન્ટરવ્યુ લીધા છે, એટલે પોતાના ચણેલામાં પોલ વાળે તો એને પાયામાંથી પાડનારો ગાંધી મારો જાજી વાતોનો જાણનારો. પટણી સાહેબે એક દિવસ કહ્યું કે દુલાભાઈ અત્યારે તો ગાંધીની નોબત વાગે છે અને ચારે બાજુ એનો અવાજ ગાજે છે, આ એક માણસે કાળ જગાડ્યો છે. રાત્રે સાંજે ગાડીમાં બેઠા બેઠા પટણી સાહેબની આ વાત ઉપર વિચાર કરીને એમને લખ્યું, માતાજીની નોબતું વાગે છે, સુતા સૌ માનવી જાગે છે પણ લીલુડા માથડા માગે છે. આ વાત જેવી તેવી નથી. આ જે હાકલ થઈ છે એ તો માથા માગવાની વાત છે. એક જોધો એવો જાગ્યો કે જેણે સૂતો જગાડ્યો કાળ. કોઈ માણસ 5-25 માણસને જગાડે, કદાચ કોઈ માણસ એકાદ પ્રદેશને જગાડે, એને કાળ બેઠો કર્યો, એની અસર થઈ અને અસર થઈ જશે. નાનભાઈ દેસાઈએ લખ્યું છે કે મહાદેવભાઈને પકડી ગયા ને કે અમે છોકરાઓ બધા ટાટા કેવા જતા હોય એમ પોલીસ વાળાની પાછળ દોડતા દોડતા જઈએ, એટલે એમાં નાનભાઈ મેં કહ્યું એમને, પિતાને કહ્યું એમણે કે કાકા આ વખતે 2 વર્ષથી ઓછી સજા ન લેતા હો ગાંધીજીનો ખરાબ દેખાશે. બોલો, ઓછી સજા ન લેતા ગાંધીજીનું ખરાબ દેખાશે. આ કાળ જગાડ્યો. એક જોધો એવો જાગ્યો કે જેણે સૂતો જગાડ્યો કાળ, પગ પાતાળે શીશ આકાશે ને હાથ પહોંચ્યા દિગ્પા, માતાજીની નોબતું વાગે, સુતા સૌ માનવી જાગે અને લીલુડા માથડા માગે. રવિશંકર મહારાજ ને કારણે ભૂદાનના પણ ખૂબ ગીતો એમણે ગાયા, ભૂદાનના ખૂબ ગીતો લખ્યા. ભૂદાન ભાવની એમાં તો ઘણા બધા ભજનો એમણે ભૂદાનને લઈને લખ્યા. અંદરની આગળ આવ્યું એના મોભી કુંવરનું માથું. દુર્યોધનનું માથું જ્યારે ધૃતરાષ્ટ્રના ખોળામાં આવે છે ત્યારે પૂછે છે સંજયને, સંજય આ ફળ શેનું હશે? આ જાણ્યું નથી જણાતું, ખબર નથી પડતી. સુતજી કહે કા ભૂલી ગયા, આ તો હાથે વાવેલાની વાતું, પિતાના ખોળામાં પડી ગયું
એના મોભી કુંવરનું માથું. સંજીવ વિદ્વાન છે એટલે કહે છે કે આ વૃક્ષ કાપવા માટે અનેક પ્રયાસો કર્યા પણ મહારાજ તમે માન્યા જ નહીં. આ વિષ વૃક્ષ જે થયું એનું પરિણામ આ જ આવવાનું હતું. છેલ્લે કૃષ્ણ આવ્યા તો એ તમે કાપવા ન દીધો. કૃષ્ણ કબાડી કાપવા આવ્યો. કૃષ્ણ કબાડી એ કાપવા આવ્યો પણ કાપ્યું નથી, કપાતું. આજે તમારી સામે આવ્યું એ તો હાથે વાવેલાની વાતું અંદરની આગળ આવ્યું. એના મોભી કુંવરનું માથું, મોભી કુંવરનું માથું, રાજા દુર્યોધનનું માથું. આ એમાંથી અહીંયા સુધીની આ વાત પહોંચી છે. આપણે જેવું કરીએ એવું ભરવાની તૈયારી ઘણી વખત નથી રાખતા. કરે છે પ્રાર્થના અમૃતના પાકની આદિલ, આદિલ મનસુરનો સરસ શેર છે. કરે છે પ્રાર્થના અમૃતના પાકની આદિલ, દસે દિશાઓમાં બેઠા છે ઝેર વાવી. ત્યાંથી અમૃતનો પાક અમને મળે પણ તમે વાવ્યું છે એ જ મળવાનું છે. તમને અંદરની આગળ આવ્યું એના મોભી કુંવરનું માથું. તમામ સર્જકો માટે ભગત બાપુની એક સૂચના, બહુ એક સલાહ, શિખામણ, ભલામણ જે ગણો એ કહે છે કે જે સાહિત્યમાં પ્રવૃત્ત છે એની જે વાત કરે છે એની સાથે જોડાયેલા છે એને કહે છે કે વીરાકારે હીરાનો વેપાર. તારું મૂલ્ય સમજજે વીરા, તારે હીરાનો વેપાર, કારણ કે તું તો ઝવેરાતનો જાણનાર. વીરા તારે હીરાનો વેપાર, કંઈક મફતિયા ફરે બજારે અને બેસશે રોકીને બારજી, પણ મોઢું જોઈને ખોલજે તારી તિજોરીના દ્વાર. કારણ વીરા તારે હીરાનો વેપાર, ગમે ત્યાં વાત માંડી દઈશ ને, મોઢું જોઈને ખોલજે, વાત કરવા જેવી હોય ત્યાં જ કરજે. તારી તિજોરીના દ્વાર વીરા તારે હીરાનો વેપાર. જીવન કરતા જીભની જે કિંમત છે કરનાર, જીવન કરતા જીભની જે કિંમત છે કરનાર, એવા માગે માલ તારો તો એને આપી દેજે ઉધાર. વીરા તારે હીરાનો વેપાર, કારણ કે એને એમાં કઈ ચિંતા રાખીશ નહીં. આંગણે તારે નાવે કદી કોઈ હીરાનો લેનાર, ભાઈ વેપાર છે આ તો. કોઈ લેનાર આવે પણ નહીં, કદાચ કોઈને સમજાય પણ નહીં, કદાચ એનો ભાવ આપણે ધારો એટલો પૂછાય પણ નહીં. આંગણે તારે નાવે કદી કોઈ હીરાનો લેનાર, તો શેરી ઝવેરીની છાંડી ન જજે બકાલીને બજાર. કારણ વીરા તારે હીરાનો વેપાર, ફાટ ભરીને તું પછી શાકભાજી વાળા બે જતો નથી, કારણ કે એ તારું લેવલ નથી. અહીંયા કેરી હાટડી ખોલી અને બેસી રહેજે તારે બાર, જ્યાં છો ત્યાં બેસી રહેજે, એક ને એક જ સ્થળે મળીએ અમે. કવિ રાજેન્દ્ર શુક્લ. એક ને એક જ સ્થળે મળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ જળ હળીએ, હોઈએ જ્યાં ત્યાં જ જળી હળે જળ હળીએ અમે. અહીંયા કેરી આટડી ખોલી અને બેસી રહેજે તારે બારજી, કાગ ઝવેરી કોઈક મળી જશે. તને મળશે તો ખરો જ, તેથી તારો બેડો થશે પાર. વીરા તારે હીરાનો વેપાર, નદીએ આવ્યા જાજાપુર અને નદીઓ બની છે ચકચૂર. નદીએ આવ્યા જાજાપુર. કવિ કહે છે આ આનો અંજામ સારો નથી. આ નદીઓનું જે સ્વરૂપ છે એ અભિમાન વાળું લાગે છે. મીઠપ ન મળે, નદી ન મળે અને ન મળે એના પૂરજી, કાગ સાગર બોલતો તમે રહેજો અમથી દૂર. નદીએ આવ્યા ઝાઝા પૂર. આ અભિમાનની વાત, અભિમાનનો જે ઉગ્રો છે એ લાગુ નથી ચાલતો. માણસ જીવનની
છેલ્લા તબક્કે કટોકટીની ક્ષણે કેવું વર્તન કરે છે એના ઉપરથી માણસની કિંમત અંકાઈ જાય છે. રામપ્રસાદ બિસ્મિલને ફાંસીના માંચરે લઈ જવાના હતા ત્યારે પ્રથા પ્રમાણે, રૂટીન પ્રમાણે પૂછવામાં આવ્યું, વેલ જનરલ વોટ ઇઝ ધ લાસ્ટ વિશ? રામપ્રસાદ બિસ્મિલ ક્રાંતિકારી ન થયા હોત તો ખૂબ સારા શાયર તરીકે જીવતા રહ્યા હોત. એને કહ્યું, ડાઉનફોલ ઓફ બ્રિટિશ એમ્પાયર, આટલું જ કહ્યું. અને પછી જાણે ઉતાવળ હોય એમ ઝડપથી ફાંસીના માછલે ચડી ગયો. આ છેલ્લી ક્ષણે કવિ કહે છે કે સાચવી લેવાની હોય છે. એની પાછળ આખો સમાજ હતો, એક હાથી કેવો હતો, એની પાછળ આખો સમાજ હતો, સૌ હાથી તણો શિરતા જ હતો અને ગિરિરાજ સમો ગજરાજ હતો. ગિરિરાજ સમો ગજરાજ હતો, જરતો મદ કુંભ અખંડ અને મહીવંધ દીપાવણ હાર હતો, નિરખી એનું શામળ રૂપ સદા નગ કાજળનો શરમાઈ જતો. કાગળ કાજળનો પર્વત શરમાતો તો કહો, આ તો આપણા કરતા જબરજસ્ત કોક લાગે છે. પણ એક દિવસ શું થયું કે ગજ કાદવ તાલમાં ખૂપી ગયો, એનો આતમ ત્યાં અકળાઈ ગયો, એને આરત ચીસોનો શોર કર્યો. સુણીએ ભસતા ભસતા એ તળાવને કાંઠડે શ્વાનોએ પામ કર્યો. ઉતરાવો થોડા આવી ગયા ભસતા ભસતા, અને મરવા વખતે ગજ ભાન ભૂલ્યો અને એને શ્વાનને કાઢવા સાધ કર્યો. હવે અમને બચાવો, કૂતરાને કહે છે. એટલે કવિ નીકળે છે, કહે છે કે તને કાઢશે ના કદી શ્વાન ભલા ભલા માણસ, આ ત્રણ કૂતરા શું આનો સમાજ ભેગો થાય તેવી કે તને કાઢે? સાહેબ, ઘણા વામન લોકો એક વિરાટ નો રિપ્લેસમેન્ટ ન હોઈ શકે. ઘણા બધા વામન લોકોને ભેગા કરીને તમે કહો કે આ એક વિરાટ, તો ન થાય. એટલે આને ના પાડે છે કવિ કે તને કાઢશે ના કદી શ્વાન ભલા, ચૂપ થા ચૂપ થા પરલોક જતો. અને છેલ્લે સરાવે કે તારી મોટપ કાગ કે સંગ લઈ, અને હવે મરી જાતનું ગજ હસતો. હવે તારી મોટપ એ તારી મૂડી છે, એને લઈને જાત. કવિ કાગની આ સર્જન યાત્રા વિશે આટલી વાત કર્યા પછી બે ત્રણ શ્રદ્ધાંજલિ જે મને ગમે છે એ આપની સાથે શેર કરીને પૂરું કરવા માંગુ છું. એક અમારા હિંગોળદાન નરેલાએ સરસ લખ્યું, મગમગ તો મૂકી ગયો જે બાવન કુલનો બાગ, બાવન કુલડાનો બાગ અમ અંતરને આપશે કાયમ સૌરભ કાગ. એક આંગણકાવાળા ગીગાભાઈ કુંચાળાએ સરસ લખ્યું, ઘણા લોકોએ લખ્યું, એમાંથી થોડા ગમે એવા છે, શેર કરવા ગમે એવા છે. દાઢીવાળા દેખિયા નર એક નવીન્દ્ર નામ, સર પટણી સમર્થ દૂજો, બીજો સમર્થ માણસ પટણી જોયો, અને દેવ ત્રીજો તું દુલિયા. અમે આ ત્રણ લોકોને જોયા, દુલેરાઈ કારણી. કાગના વેશમાં આજ આ દેશમાં માન સરોવર તણો અંશ આવ્યો. કાગના વેશમાં, દુલેરાઈ કારણીએ સરસ લખ્યું છે, આજ આ દેશમાં માન સરોવર તણો અંશ આવ્યો, મધુર ટહુકારથી રાગ રણકારથી અને ભલો તે સર્વને મન ભાયો. લોકના ધોકમાં ગયો લોકમાં જ, લોકના ધોકમાં લોક સાહિત્યની મુક્ત કંઠે કરી મુક્ત લહાણી, એવો શાંત માતનો મધુરો મોરલો. કાગ ઢહુકી ગયો કાગ વાણી, શાંત માતનો મધુરો મોરલો. કાગ ઢહુકી ગયો કાગ વાણી. મેઘાણીભાઈ કાગવાણી બાગ કઈ પ્રસ્તાવનામાં લખ્યું છે કે તમે દુલાભાઈ, તમારી જેવા કવિઓ જે છે એ તો આત્મજ્ઞાનને પચાવીને એના ઓળકા રખાનારા કવિઓ છે. આત્મજ્ઞાન પચાવ્યું છે ને પછી તમે લખો છો. આવા એક સર્જક વિશે આપ બધાની સાથે, કે જે બધા લોકો સાહિત્ય સાથે સંબંધ ધરાવે છે એવા લોકો સાથે, સાહિત્યમાં સંબંધ ધરાવે છે એવા લોકો સાથે
સદભાગ્યજીના નામ સાથે આ વ્યાખ્યાનમાળા જોડી છે, એ ધન્ય નામનો ઉલ્લેખ સાથે. આ એક પ્રસંગ છે, મેં તમને કહ્યું એમ યોગાનુયોગ મારે બોલરો થઈ ગયો છે, પણ મને તો વ્યક્તિગત રીતે એનો આનંદ થયો છે આ ભોગમાંથી પસાર થવાનો પણ. અને આશા રાખું છું કે જેમ મને ગમ્યું એમ આપને પણ ગમ્યું હશે. હું આપ સૌનો ખૂબ આભાર માનું છું. કાગના બાગમાં આપણને